જનીન એટલે ડીએનએ નો એક નાનકડો ટુકડો, નાનકડો ખંડ, એને જનીન કહેવાય. જેમ કે આ ટુકડો અલગ પ્રોટીન બનાવે, ઇન્સ્યુલિન બનાવતા હોય, તો આ ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ બનાવતા હોય, તો આ માલ્ટેઝ નામનો ઉત્સેચક બનાવતા હોય. ટૂંકમાં આ જે ટુકડા હોય ને ડીએનએ ના, એને જનીન કહેવાય. મગજમાં ઘુસાડો તો ડીએનએ નો નાનકડો ખંડ. ડીએનએ તો ખબર જ છે, જે આપણે રંગસૂત્ર દોરીએ આમ આ રીતે, તો આને ડીએનએ કહેવાય. એક રંગસૂત્ર એટલે એક ડીએનએ, બરાબર. હવે આપણી પાસે 23 જોડ ડીએનએ છે, એમ કહી શકાય. 23 જોડ ડીએનએ, એક રંગસૂત્ર એટલે એક ડીએનએ તરીકે ઓળખાય. આ આખો એક ડીએનએ, આ આખો એક ડીએનએ, 2.8 મીટર લાંબો એક ડીએનએ, એ આપણે ભણાતા 2.2 મીટર, બરાબર. અને જીનોમ, હવે આ નવો શબ્દ. જીનોમનો મતલબ શું થાય? જીનોમ એટલે આપણા એક વ્યક્તિ હોય તો એક વ્યક્તિના શરીરના બધા જ ડીએનએ ના, એટલે બધા જનીનોના સમૂહ. જીનોમ એટલે સમૂહ એમ. એક વ્યક્તિના અંદર જેટલા પણ જનીન આવેલા ને, બધા જનીનોનો સમૂહ, અથવા તો કોઈ વસ્તી હોય તો કોઈ વસ્તીના બધા જનીનોનો સમૂહ, અથવા તો કોઈ દેશ હોય તો એ દેશમાં રહેલા બધા જ નાગરિકોનો જનીનોનો સમૂહ. ટૂંકમાં જીનોમ એટલે સમૂહ, જનીનોનો સમૂહ. બહુ મોટો થાય, આખા માનવ જાતના જેટલા પણ ડીએનએ છે એ બધા જ ડીએનએનો સમૂહ, એટલે એને જીનોમ કહેવાય. બોલો, કોઈનો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કહો, હું શું બોલ્યું એમાં ખબર પડી? જીનોમ નો મતલબ ગુજરાતમાં રહેલા બધા જ નાગરિકો જે છે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, બધા ઘણા બધા મોટા શહેરો, નાના શહેરો આવી જાય, તો બધા જ નાગરિકોના જનીનોનો સમૂહ, તો એના પણ જીનોમ કહેવાય. ભારતમાં રહેલા નાગરિકોનો સમૂહ, તો જીનોમ કહેવાય. આખા વિશ્વના બધા નાગરિકોનો સમૂહ, તો પણ જીનોમ કહેવાય, બરાબર. અહીંયા આપણે સ્પેશિયલ કોની વાત કરીશું? માણસની. માણસની, બરાબર. એટલે નામ તમે જોવો ને, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન એટલે મનુષ્ય. મનુષ્યમાં જેટલા પણ જનીનોનો સમૂહ છે, એને જાણવા માટેનો પ્રોજેક્ટ, એટલે એને કહેવાય એસજીપી. બોલો, આ લાઈનમાં ખબર પડી ગઈ? 6.9 ની લાઈન જે લખી છે એમાં. હા, પડી ગઈ. હા, પડી ગઈ. દુનિયામાં જેટલા પણ મનુષ્યો છે ને, જેટલા પણ મનુષ્યો છે, એ બધા જ મનુષ્ય મારા મત પ્રમાણે 700 કરોડ પબ્લિક છે દુનિયાની અંદર, આખા વર્લ્ડમાં 700 કરોડ. તો આ 700 કરોડ વ્યક્તિઓના જનીનો ઓળખવાનો જે પ્રોજેક્ટ છે, એને એસજીપી કહેવાય, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહેવાય. ઓકે, આપણે આ જ વિભાગમાં, એટલે કે આ ચેપ્ટરમાં આપણે આગળ અભ્યાસ કરી શક્યા છે કે ભાઈ ડીએનએ જે હશે એમાંથી આરએનએ બનતો હશે, એને પ્રત્યાંકન કહીએ, આરએનએ નું ભાષાંતર થાય એટલે પ્રોટીન બનતો હશે. એટલે કે ડીએનએ માં એવા એવા વિસ્તારો આવેલા હશે, જે બેઝ નો ક્રમ કહીએ આપણે, એ જી સી ટી ની ગોઠવણી, એમાં ચોક્કસ આનુવંશિકતાની માહિતી આવેલી છે. આપણા શરીરની અંદર જે ડીએનએ હોય, ડીએનએ માં જે બેઝ આવેલો હશે, બેઝ ક્રમ એટલે એ જી સી ટી કહીએ આપણે એની ગોઠવણી, એમાં સજીવોની અંદર આનુવંશિકતાની માહિતી આવેલી હશે. મતલબ કે આ ડીએનએ હોય અને એમાં આટલા ભાગની અંદર જે બેઝ ક્રમ આવેલો હોય એ જી સી ટી ની ગોઠવણી, તો આની અંદર આનુવંશિકતાની માહિતી હશે. મતલબ કે આ ખંડ શરીરની અંદર દરેક મનુષ્યની અંદર ઇન્સ્યુલિન બનાવતો હશે, અંતઃસ્રાવ. દરેકમાં એ ક્રમ જ, જે બેઝ ક્રમ કહીએ ને, એ દરેક મનુષ્યની અંદર શું બનાવતો હશે? ઇન્સ્યુલિન બનાવતો હશે. બીજા શબ્દોમાં, કોઈ પણ સજીવની આનુવંશિક વ્યવસ્થા તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય. મતલબ કે સજીવોના લક્ષણો એના ડીએનએ દ્વારા નક્કી થાય. આ વાક્યનો મતલબ એવો થાય, જો બે વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે તો તેમાં ડીએનએ ના અનુક્રમ ભિન્ન ભિન્ન હશે. બધા જ વ્યક્તિના અંદર ડીએનએ છે મનુષ્યમાં, અને બધા વ્યક્તિના ડીએનએ માં આ 4 બેઝ ક્રમ આવેલો છે. અત્યારે હાલમાં તો આપણને આની જ જાણકારી છે, બરાબર. આ 4 બેઝ ક્રમ આવ્યા છે, એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન. પણ આની જે ગોઠવણી જુદી જુદી થતી હશે ને, માટે આપણા બધાના પર્સનલ લક્ષણો જુદા જુદા છે. માટે બે વ્યક્તિની અંદર ભિન્નતા એટલે જોવા મળે છે, આપણો દેખાવ અલગ હોય, આપણી બોલવાની રીત એકબીજાથી જુદી પડતી હોય, આપણે વિચારવાની જુદી પડતી હોય, એકબીજાની પસંદ નાપસંદ જુદી પડતી હોય. એનું કારણ ડીએનએ નો ક્રમ, અનુક્રમ એટલે આ ડીએનએ નો અનુક્રમ, બરાબર. એ બધા ભિન્ન ભિન્ન જોવા મળતા હશે. બાકી બધા જ વ્યક્તિઓમાં એ, પી, જી અને સી જ ડીએનએ માં આવેલો હશે, પણ એની ગોઠવણી જુદી જુદી થતી હોય. ઓકે, આ ધારણાઓ હ્યુમન જીનોમમાં રહેલા ડીએનએ ના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટેની વિવશ કરે છે. મતલબ કે આ ધારણા એટલે કઈ? આપણે આ ધારણા સમજવી છે કે ભાઈ દરેક વ્યક્તિની અંદર એ, ટી, જી, સી જે ગોઠવાયેલા છે, તો એ દરેક ખંડની અંદર એ, ટી, જી, સી, ટી કઈ રીતે ગોઠવાતા હશે, અને એની ગોઠવણીથી એના શરીરમાં કેવા લક્ષણો જોવા મળતા હશે, એના શરીરમાં કેવા ફેરફારો થતા હશે, બસ એ જાણવાનો આખો પ્રોજેક્ટ એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહેવાય.
તમને એમ થાય કે આથી ફાયદો શું થાય ભાઈ? આથી ફાયદો એ થાય કે જેમ કે અત્યારે હાલમાં કોરોના આવ્યો હતો તો કેવી ફટાફટ આપણે કોરોનાની રસી બનાવી દીધી, વર્ષની અંદર જો રસી બનાવી દીધી. બાકી આ રોગ જો 18મી સદીમાં ફેલાઈ ગયો હોત તો કેટલાય લોકો મરી ગયા હોત, કેમ કે 18મી સદીમાં આટલું બધું સાયન્સ આગળ ગયું નહોતું, બરાબર? આપણને વાયરસ કે બેક્ટેરિયા વિશે બહુ જાણકારી નહોતી, તો અડધી દુનિયા સાફ થઈ ગઈ હોત કોરોનાની અંદર, કહેવાય એવું એમ. અત્યારે હાલમાં આપણે કોરોના ઉપર કાબુ કેમ મેળવી લીધો છે? આના કારણે, એસજીપી જેવા પ્રોજેક્ટોના કારણે, બરાબર? તો જીનેટિક એન્જિનિયરિંગ તકનીકના વિકાસથી કોઈ પણ ડીએનએ ખંડનું અલગીકરણ કરી ક્લોનિંગ કરી શકાય. ક્લોનિંગનો મતલબ શું થાય? ડીએનએના નકલો બનાવી શકાય. જેમ કે આપણી પાસે ઝેરોક્સ મશીન હોય, તો ઝેરોક્સ મશીનમાંથી આપણી પાસે કોઈ હાર્ડ કોપી હોય તો હાર્ડ કોપીની તમે જેટલી ઝેરોક્સ કાઢો, જેટલી માગો એટલી ઝેરોક્સો નીકળે. તમે 500,000 એવી ને એવી બેઠી નીકળે, કોઈ ભૂલ ના થાય. તો આપણે શું કરવાનું? કોઈ પણ એક ડીએનએ લઈ લેવાનો અને એ ડીએનએને અલગ કરવાનો એ સજીવમાંથી, પછી એનું ક્લોન કરવાનું, એટલે કે એની કોપીઓ કાઢવાની, ઝેરોક્સ કરવાની. એના માટે ભાઈ મશીન નહીં લેવાનું, ઝેરોક્સ મશીનમાં ના નીકળે, આનું મશીન અલગ આવે, બરાબર? અને ડીએનએના અનુક્રમણને જાણવાના. 1990માં આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, બોલે વિચારો. આ મહત્વાકાંક્ષી મેગા પ્રોજેક્ટ છે, બહુ જ મોટો પ્રોજેક્ટ છે યાર. 700 કરોડ પબ્લિકના ડીએનએ જાણવાના, એટલે તો વિચારી લઉં કેવડો મોટો પ્રોજેક્ટ કહેવાય છે, બરાબર? મનુષ્યની અંદર આ 13 વર્ષીય યોજના હતી, જો છેલ્લે ફકરામાં આપી છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એસજીપી 13 વર્ષની યોજના હતી. કોને શરૂ કરી હતી એવું પૂછાય તો અમેરિકાની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટ શરૂ કરેલો હતો. અમેરિકાએ શરૂ કર્યો હતો આ પ્રોજેક્ટ. એની સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, નીટની અંદર પૂછાય, ગુજકેટમાં પણ પૂછાય, બોર્ડમાં પણ પૂછાય આ સંસ્થા, બરાબર? શરૂઆતના વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ યુકે ઇંગ્લેન્ડ છે, એની એસજીપીમાં મુખ્ય ભાગીદારી હતી. શરૂઆત કોને કરી હતી? અમેરિકાની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે કરી હતી. પછી ધીમે ધીમે એની અંદર ઇંગ્લેન્ડની જે વેલકમ ટ્રસ્ટ કહીએ એને પણ એમાં ભાગીદારી નોંધાયેલી હતી, એટલે કે એ પણ એની અંદર આવી હતી કે ભાઈ ચલો અમે પણ તમને મદદ કરીશું. પછી જો ધીમે ધીમે જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન તેમજ અન્ય દેશોનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. 1990માં શરૂ કર્યું હતું, 2003માં આને પૂરું કરવાનું હતું, એટલે 13 વર્ષનો પ્રોજેક્ટ થઈ ગયો કહેવાય, બરાબર? વ્યક્તિઓમાં જોવા મળતા ડીએનએની ભિન્નતા વિશે જાણકારી મેળવવાની હતી. આ પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ્યાંક એ હતું, જેટલા પણ વ્યક્તિ હોય એની અંદર જે ડીએનએ હોય એ ડીએનએની ભિન્નતા એની જાણકારી માનવની અંદર જોવાની છે. અને એનાથી માનવમાં જે હજારો અનિયમિતતા થતી હોય, રોગો થતા હોય, એની ઓળખ કરવાની, એની સારવાર કરવાની, કેટલીક હદ સુધી એને અટકાવવાની કે ના થાય એના માટે મદદ કરવાની એસજીપીનું મુખ્ય રહસ્ય હતું, બરાબર? તો તમને શરૂઆતનો ફકરો અને છેલ્લો ફકરો ચલાવ્યો, આ બે જોડે હોવા જોઈએ, આગળ ગોંડાએ વચ્ચે છાપી દીધું આઈ રહ્યા લક્ષ્યાંકો. ઓકે, હવે શરૂ કરીએ એસજીપી. તમને પહેલાં કીધું, જો મેગા પ્રોજેક્ટ, તો મેગા પ્રોજેક્ટ જ કહેવાય, આખી દુનિયાના બધા દેશો ભેગા છે, જુઓ ને, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન તેમજ અન્ય દેશોમાં કદાચ ભારત પણ આવી ગયું હશે હવે તો. તો મેગા પ્રોજેક્ટ ના થયો, થોડા મોટા મોટા દેશો છે જુઓ તો ખરા. આપણે તો આ બધાને હવે બચ્ચા કહેવાઈએ, હા, વસ્તીની દ્રષ્ટિએ નહીં, ટેકનોલોજીની દ્રષ્ટિએ. જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન કશું ના કહેવાય આપણે એમની સામે તો, અમેરિકા, ઇંગ્લેન્ડ બધાની સામે તો, હે ને, બરાબર? તો આ બહુ મોટો પ્રોજેક્ટ છે, આખી દુનિયા આમાં ભાગ લીધેલી છે એટલા માટે. જો આ પ્રોજેક્ટના ઉદ્દેશને આપણે ધ્યાનમાં રાખીએ અને તેનો વિસ્તાર કરીએ તો કેટલીક સંકલ્પના નીચે પ્રમાણે તમને આપેલી છે કે આને મેગા પ્રોજેક્ટ કેમ કીધો છે. એના આ ફકરો વાંચવાથી તમને ખબર પડશે કે મેગા પ્રોજેક્ટ કેમ કીધો છે. હ્યુમન જીનોમમાં લગભગ 3×10^9 બેઝ પેર જોવા મળે છે, આ વાક્યમાં ખબર પડવી જોઈએ. હ્યુમન જીનોમ એસજીપી જે કહીએ ને આપણે, એસજીપી, તો એ લોકો એવો લક્ષ્યાંક મૂક્યો કે એક મનુષ્ય હોય, એક મનુષ્ય મતલબ કે હું અથવા તો તમે, તો એક વ્યક્તિની અંદર આટલી બેઝ પેર આવેલી હશે, 3×10^9 બેઝ પેર આપણા શરીરની અંદર, બરાબર? જો આ અનુક્રમ જાણવા માટે, આ અનુક્રમ એટલે આના બેઝ પેર કહેવાય, જો એ અને ટી ની ગોઠવણી એક બેઝ પેર કહેવાય, જી અને સી ની ગોઠવણી બીજી બેઝ પેર કહેવાય. તો આવી કેટલી બેઝ પેર છે? 3×10^9 બેઝ પેર છે, બેઝ જોડે એમ, એટલે બીપી નો મતલબ બેઝ પેર, બરાબર? તમને શું કીધું? જો એક અનુક્રમ જાણવો હોય, આવા અનુક્રમ આપણે જાણવા હોય, તો તમને લખ્યું છે કે બેઝ જોડ દીઠ, એટલે કે એક બેઝ જોડ દીઠ $3 નો ખર્ચ થાય. તમે કહો હો, મેં 3 રૂપિયા થયા, શું 3 રૂપિયા થયા? ઉભા રહો, તમે ભૂકા બોલાવી દેજો તમે તમારા બધાના. તમે છે ને, હું તમને શું કહું છું, મારા એ અને ટી કેવી રીતે ગોઠવાયા છે ડીએનએની અંદર એ જાણવું હોય,
એક ડીએનએ માં એ અને ટી કઈ રીતે ગોઠવાય જોવું હોય તેના માટેનો ખર્ચો આટલો છે એક બેઝ પેર નો. હા આપણે પાસે કેટલી બેઝ પેર છે? 3 × 10 = 9. અને એના ગુણ્યા 9, એના ગુણ્યા 3 કરો ને તો આંકડો જુઓ. 9 બિલિયન યુએસ ડોલર. રૂપિયા નહીં, યુએસ ડોલર છે ભઈલા, ભૂકા બોલાઈ દે. નવ બિલિયન, મિલિયન પણ નહીં, 9 અબજ. 9 કરોડ યુએસ ડોલર. કરોડ પણ નહીં, અબજ. એટલે કે 900 કરોડ યુએસ ડોલર થાય. 900 કરોડ યુએસ ડોલર. સાલા આટલા ડોલર ના રૂપિયામાં કન્વર્ટ કરીએ ને તો આપણા આખા ભારત દેશની અંદર ઓછામાં ઓછા 2-3 વર્ષ સુધી લોકોને બધું મફત આપી શકીએ આપણે. એટલા બધા રૂપિયા થયા, એટલા બધા રૂપિયા થાય. એક વ્યક્તિની હેસિયત નહીં કે આટલા રૂપિયા ખર્ચી શકે એના જીવનમાં. બે આથી ને બે આથી ગમે ત્યાં મુડા 24 કલાક તો બી આ રૂપિયા ખાલી ના થાય એના જીવન દરમિયાન. એટલા બધા રૂપિયાનો ખર્ચો થાય છે. માટે તો તમને મેગા પ્રોજેક્ટ કીધો પહેલા. અને એક દેશની તાકાત નહીં આટલા રૂપિયા ખર્ચવાના. જોકે અમેરિકા ખર્ચી શકે એમ છે બરાબર, પણ તમે જુઓ ધીમે ધીમે બધા દેશો એમને સહયોગ આપેલો જ છે એટલે વાંધો નહીં આવતો. કારણ કે આનાથી ફાયદો મોટા મોટા, આનાથી ફાયદો આખી દુનિયાના થવાનો છે, એટલે અમેરિકાના નહીં થવાનો બરાબર. એટલે આ જોતા જજો હું શું બોલું છું. અને આ બહુ જોરદાર લખ્યું આ લોકોએ. વળી પ્રાપ્ત અનુક્રમણો જે ટાઈપ કરીએ આપણે, આપણે જે મળતી જાય આની માહિતી મળી, એ અને ટી કઈ રીતે ગોઠવાયેલી માહિતી મળી, એ શું કામ કરે એની માહિતી મળી, પછી જી અને સી જે હશે આની શું માહિતી છે એ પણ આપણને મળી બરાબર. હવે એને આપણે ટાઈપ કરવા લાગ્યા. કારણ કે ટાઈપ તો કરવું પડે ને, બધું થોડું મોઢે કરીશું આપણે બધું. તો અક્ષરોની જેમ જો આને પુસ્તકોમાં સંગ્રહિત કરીએ આપણે, અક્ષરો એટલે કે જેમ કે આ એક અક્ષર કહેવાય, એચ એમ એન જી નો મ, આ રીતે બધા અક્ષરો કહેવાય. તો પ્રત્યેક પીકમાં 1000 અક્ષર આવે. એક પેજ લેવાનું, એમાં આવા 1000 અક્ષરો મૂકવાના. તો તે પ્રકારે આ પુસ્તકમાં 1000 પેજ હોય. તો એક માનવ કોષની ડીએનએ ની માહિતી ભેગી કરી હોય, જો એક જ વ્યક્તિની વાત કરે છે, અને એની બધી ડીએનએ આ બધા જે એટીજીસી ની ગોઠવણી એની માહિતી ભેગી કરવી હોય તો કેટલી ચોપડીઓ જોઈએ? 3300. અને આ એક ચોપડીમાં 1000 પેજ એમ કે છે, એક ચોપડીમાં 1000 પેજ. તો આની પાછળ 1000 કરો એટલે કે 3 મીંડા મૂકી દો, આની પાછળ 3 મીંડા મૂકી દો તો કેટલા થાય? તો 1,10,000, 10,00,000, 10,00,000, 33 લાખ પેજ થાય. 33 લાખ પેજ બરાબર, 3.3 મિલિયન. હા, તો આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સાધનની જરૂર પડે ના પડે? કેમ કે એ આ જયારે આ સાલ જુઓ, કઈ સાલમાં શરૂ કર્યું હતું? 1990. આ સાલ જે છે ને એટલે કોમ્પ્યુટર નો વિકાસ, ભલે મોબાઈલ નતા પહેલા, કોમ્પ્યુટર ની ક્યાં વાત કરવી, મોબાઈલ નતા આયા હજી તો. એવા વખતે આ પ્રોજેક્ટ શરૂ કર્યો અને આટલી બધી મોટી માહિતી મળી આપણને, એ બી એક જ વ્યક્તિની. આપણે જો 700 કરોડ પબ્લિક ની વાત કરીએ, ભાઈ માઇક બંધ કરી દો હવે બોલી, કેમ કે બધા ડિસ્ટર્બ થાય છે. કોણ નામ? ગૌતમ. માઇક ચાલુ કરીને ધ્યાન ક્યાં રાખો યાર? હેલો, એને ફોન કરીને કહો કેમ કે મારથી બંધ નહીં થાય અહીંયા, કેમ કે હું કોમ્પ્યુટરમાં જોઈએ, તો મોબાઈલમાં તો બંધ કરી દે, મારે બધું બંધ કરવું પડે, સ્ટોપ કરવું પડશે. કોનો ભાઈ બંધ? ગૌતમ 58 નંબર. ત્રાસ છે તમારો, કરી દીધું મ્યુટ. તમને એટલી ખબર નહીં પડતી કે આપણે તરત મ્યુટ કરી દઈએ, આખો ક્લાસ ડિસ્ટર્બ થઈ રહ્યો છે અહીંયા. હા, જો અમે લિંક તૂટી જાય પાછી તો શું બોલતો હતો. તો આટલી બધી જે માહિતી આવી, તો એ બધી માહિતીના સંગ્રહ કરવા માટે સાધન પણ મોટું દઈ જ જોઈએ બરાબર. અને એ વખતે આપણા પાસે એવા સાધનો હતા નહીં, માટે એક નવી શાખાનો ઉદ્ભવ થયો જેને કહેવાય બાયો ઇન્ફર્મેટિક્સ. બાયો ઇન્ફર્મેટિક્સ તરીકેને એક નવા ક્ષેત્રનો અભ્યાસ ઉદ્ભવ થયો કે જેની અંદર એસજીપીના તમામ જેટલી પણ માહિતી હતી એનો સંગ્રહ અને વિશ્લેષણ અને એના ઉપયોગ માટેની સગવડ ભરેલી વ્યવસ્થા હતી બરાબર. તો પરીક્ષામાં પૂછાય કે એસજીપી દરમિયાન કઈ નવી શાખાનો ઉદ્ભવ થયેલો હતો, તો બાયો ઇન્ફર્મેટિક્સ. એટલે કે આપણે એવા સાધનો બનાયા કે જે આ બધી માહિતીનો સંગ્રહ કરી શકે લાંબા સમય સુધી કોઈ પણ નુકસાન વગર, જ્યારે જરૂર પડે ત્યારે પાછા ઉપયોગ કરી શકીએ આપણે. કેમ કે આવા આટલા બધા રૂપિયા ખર્ચ્યા હોય ભાઈ, 9 બિલિયન યુએસ ડોલર ખર્ચ્યા હોય, તો પછી એના સંગ્રહ કરવા માટે પણ વ્યવસ્થિત જગ્યા તો જોવે ને.
કેમ કે ફરતી આટલા રૂપિયા ખર્ચવાની તાકાત નહીં કોઈની, બહુ મોંઘો પ્રોજેક્ટ કહેવાય એમ. આ બહુ જ મોંઘો પ્રોજેક્ટ કહેવાય, માટે એના માટે સ્પેશિયલ એક નવી શાખા ઉત્પન્ન કરી એ વખતની સાલમાં, કેમ કે 2003 છે, અત્યારે હાલની તો વાત જ નહીં કરતા, કેમ કે અત્યારે પાસે ભયંકર કોમ્પ્યુટર આવી ગયેલા છે બરાબર, જેમાં બધું સંગ્રહ કરી શકીએ છીએ. તો આ હતી તમારે એમસીક્યુ. દેખાયા બધા એમસીક્યુ ઢગલા બંધ છે ને? અને હવે આજનો પહેલો પ્રશ્ન, એસજીપી ના લક્ષ્યાંકો, બે ગુણનો પ્રશ્ન, કે એસજીપી ના મુખ્ય લક્ષ્યો શું? એસજીપી નું કોઈ પણ કાર્ય કરો તો લક્ષ્ય તો હોય, જેમ કે તમે બાળજી લીધું છે, તમારું અમુક લોકોનું લક્ષ્ય હોય કે ભાઈ મેડિકલમાં જવું છે, અમુક લોકો એમને લઈ લેતા, ભાઈ અમુક લોકો મને ગણિત નતું ફાવતું એટલે બાયોલોજી લઈ લીધું, અમુક લોકો ખાલી કંઈક ભણવું તો ખરું સાહેબ તો સાયન્સ લઈને બેસી ગયા ભણવા માટે, પણ અમુક લોકોના ચોક્કસ લક્ષ્ય કે મારા શાના માટે સાયન્સ કરવી છે, તો આના પણ ચોક્કસ લક્ષ્યાંકો હતા. જેમ કે નંબર 1, માનવના ડીએનએમાં લગભગ 20,000 થી 25,000 બધા જનીનોને શું કરવાના, ઓળખવાના. આ પહેલું લક્ષ્યાંક, મનુષ્યમાં જેટલા પણ જનીનો આવેલા છે આ તો અંદાજ છે એમ, ઓછામાં ઓછા આટલા જનીનો આપણે ઓળખવાનો, આ પહેલું લક્ષ્યાંક હતું. બીજું, હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડ, 3 બિલિયન એટલે એટલી જ થઈ ને, 3×10⁹ બેઝ જોડ જે હશે, હા બસ એ ક્રમ ઓળખવાનો, એ ક્રમ ઓળખવાનો કે એટી જીસી કઈ રીતે ગોઠવાયેલા હશે, આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે ગોઠવવાના, સંગ્રહ કરવાનો. ડેટાબેઝ એટલે આ આપણે કોમ્પ્યુટરમાં ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરીએ છીએ બધી વસ્તુ, હાર્ડ ડિસ્ક કહીએ તો હાર્ડ ડિસ્કમાં આપણે એવી પ્રમાણે સાચવીએ છીએ બધી વસ્તુને. માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણમાં સુધારો કરવો, જે માહિતી આપણે સાચવી, જે ડેટાબેઝ સ્વરૂપે સાચવી હતી, પછી એનો વિશ્લેષણ મતલબ એનો અર્થ શું થાય, એના માટે આપણે અપડેટ કરતા રહેવું પડશે સાધનો જે આવેલા હશે બાયોઇન્ફોર્મેટિક્સમાં, કારણ કે આવું વાંચતા તો આપણને તો આવડતું જ નહીં, આવું વાંચવાની તાકાત તો કોમ્પ્યુટર પાસે જ છે, માટે કોમ્પ્યુટરને વધારે આપણે અપડેટ કરવું પડશે કે જેથી વધારે સરળતાથી એ વાંચી શકે, વધારે સરળતાથી આપણે જાણકારી આપી શકે. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી, જે પણ માહિતી મળી આપણને પછી આપણને એના શું કરવાની, પ્રાઇવેટ સેક્ટરમાં મોકલવાની. પ્રાઇવેટ સેક્ટર એટલે કોણ કહેવાય? પેથોલોજી લેબોરેટરી, જે આ બધી વસ્તુને ટેસ્ટ કરવામાં આવતો હોય મનુષ્યના શરીરનો, કે એ કહી દેવામાં આવે કે ભાઈ ધારો કે આપણે લોહી આપીને આવીએ છીએ, તો લોહી આપીને આવ્યા પછી લોકો તરત કહેતા હોય રિપોર્ટની અંદર કે ભાઈ શું પ્રોબ્લેમ હતો, હિમોગ્લોબિન ઘટી ગયું છે, WBC વધી ગયા છે, કે પછી SGPT વધી ગયું છે એટલે કે કમળો થયો છે, આ બધી માહિતી આપણને આપી દે. તો આના આધારે માહિતી મળે આપણને કે કયો રોગ થયો છે, એ રોગ માટે શું કરવાનું, શું નહીં કરવાનું, બધી માહિતી આપણને આપે એટલે પ્રાઇવેટ સેક્ટરમાં પહોંચાડવાની. ભાઈ પ્રોજેક્ટ સંબંધિત નૈતિકતા, કાયદાકીય, સામાજિક સમસ્યાઓ પણ સમજવાનું હતું, કે આ SGP આપણે સમજીએ છીએ તો એ દરમિયાન કોઈ આપણી ઉપર શું કહેવાય, કોઈ એક વ્યક્તિ લીધો હોય આપણે અને એ વ્યક્તિને SGPને આપણે જાણકારી લેતા હોઈએ, એ દરમિયાન એના શરીરમાં છેડખાણી થતી હોય, તે દરમિયાન જો ભવિષ્યમાં કદાચ કાયદાકીય કેસ કરી દે પેલી કંપની ઉપર, તો પેલી કંપની ઉપર દિવાળી ફૂંકાઈ જાય બરાબર, માટે આ બધી સમસ્યાઓ પણ એમને જોવાની હતી. ટૂંકમાં 4 લખવાના, 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો 4 અને 3 ગુણનો પ્રશ્ન કહેતો બધા 6 6 બરાબર. તો આ તમારો એક ટોપિક પત્યો, કામ પત્યું, ટૂંકમાં DNA ને ઓળખવાની રીત. હવે આ જે DNA હોય એનો આપણે ઉપયોગ ક્યાં કરીશું? આટલી બધી માથાકૂટ કરીએ છીએ, આટલા બધો ખર્ચો કરીએ છીએ, કરોડો અબજો રૂપિયાનો, તેનો ઉપયોગ ક્યાં કરવાનો? તો સ્વાસ્થ્ય સુરક્ષા, પહેલો જ નંબર આપણું આ, તંદુરસ્ત, કૃષિ ખેતીવાડીમાં, ઉર્જા ઉત્પાદનમાં. હા, અત્યારે હાલમાં કોલસાથી આપણે ઉત્પાદન કરીએ ઉર્જા તો આપણે મોંઘું પડે, અને બીજું કે પ્લસ પ્રદૂષણ થાય છે બરાબર, તો આપણે એવી રીતે ઉર્જા ઉત્પન્ન કરવી જોઈએ જેથી પ્રદૂષણ પણ ના થાય અને સસ્તી પડતી હશે. પર્યાવરણમાં સુધાર કરવાનો, કેમ કે ત્યારમાં આપણે પર્યાવરણની ખોદ નખોદ વાળી દીધી છે, પર્યાવરણની પત્તા રગડી કાઢી છે, તો જેમ બને એમ પર્યાવરણનો સુધારો કરવો બરાબર, કે જેથી મનુષ્યનું જીવન વધારે બેટર થાય. ઉદ્ભવતા પડકારોનું સમાધાન કરી શકાય આ પદ્ધતિની મદદથી, SGPથી. કેટલાક અમાનવીય મોડલ, મતલબ કે જે માનવી ના હોય તેવા, જેને આપણે બનાવ્યા હોય તેવા, જેને પારજનિક કહેવાય, જેને કુદરતે ના બનાવ્યા હોય, આપણે બનાવ્યા હોય, માનવેતર એટલે કે માનવી દ્વારા બનાવવામાં આવતા હોય તેવા અમાનવીય મોડલ. સજીવો જેમ કે બેક્ટેરિયા, ઈસ્ટ, પછી આ નામ છે બેક્ટેરિયા મુક્ત જીવીનું નામ છે, બિન રોગકારક સૂત્રકૃમિ છે. બિન રોગકારક સૂત્રકૃમિ એટલે સૂત્રકૃમિનો મતલબ ખબર છે ને, પેલા શું નામ છે, વાવચેરિયા, હાથી એલિગન્સ તરીકે ઓળખાય બરાબર. તો આ લોકો રોગ ના કરે, શરીરની અંદર ઘૂસે ખરા પણ રોગ નહીં કરતા, બિન રોગકારક છે, પણ એ લોકો શરીરમાં શું ફેરફારો દર્શાવતા હશે એ જાણવાના. ડ્રોસોફિલા, વનસ્પતિઓ વગેરેની અંદર પણ SGP જાણવાની પ્રાપ્ત ક્રિયાઓ થઈ રહી છે. માનવ સિવાય
માનવ સિવાયના તમને પ્રશ્ન પૂછે કે કયા સજીવોની અંદર એસજીપી માટેના લક્ષ્યાંકો ચાલી રહ્યા છે, તો આટલા સજીવોની અંદર આપણે એમના જીનોમ વિશે જાણકારી મેળવવા માટે મથી રહ્યા છીએ. યાદ રાખજો, માનવ સિવાયના, બરાબર, માનવ માટે તો આપણે ખર્ચો કર્યો જ છે, પણ એના સિવાયના આ બધા સજીવોમાં પણ આપણે શું કરીશું, હાલમાં એસજીપી એમના જનીનો શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર, તો આ એમસીક્યુ બના, માનવ સિવાયના સજીવો કયા સજીવોમાં આપણે એસજીપી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જો, તો આ હતી એસજીપી ની સામાન્ય માહિતી. હવે કાર્યપ્રણાલી કઈ રીતે કામ કરે છે, એસજીપી કામ કઈ રીતે કરે, તો બે રીત છે એની અંદર. એક છે એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ અને બીજી છે સિક્વન્સ એનોટેશન. આનો મતલબ શું થાય, બોલો ભાઈ, શું કરો, હાથ ઊંચો કર્યો. હે સર, અવાજ કપાય છે, શું બોલ્યો? ભૂલથી થઈ ગયો. ભૂલથી થઈ ગયો, ઓકે. સાંભળો, એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ અને બીજી રીત છે સિક્વન્સ એનોટેશન. આનો મતલબ શું થાય, આનો મતલબ શું થાય કે ફક્ત આપણો જે ડીએનએ હોય, તો આપણે એવું ભણ્યા હતા કે ભાઈ ડીએનએ ની અંદર બે ભાગ હોય, એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ. યાદ કરો, હા ભણે, હા ભણે. બે ભાગ છે ડીએનએ માં, બે વિસ્તાર આવેલો હોય. એટલે કે આ તો આરએનએ, હા આરએનએ છે, પણ આ ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ આયા તો સમજ છે ડીએનએ માંથી, ડીએનએ થી બન્યા, ડીએનએ માંથી. જો આયુ ડીએનએ નો વિસ્તાર, હા, યુક્રોમેટિન ને હિટ્રોક્રોમેટિન માંથી, હિટ્રોક્રોમેટિન, હા, હિટ્રોક્રોમેટિન પ્રત્યાંકન માં સક્રિય ક્રોમેટિન કહેવાય. બનતો વિસ્તાર, ટૂંકમાં આ ઇન્ટ્રોન્સ માંથી કોઈ પ્રોટીન બનતો નથી, એને દૂર કરો આપણે. જુઓ, ક્રિયાનું નામ ખબર છે આપણે, આરએનએ સપ્લિસિંગ, બરાબર. અને એક્ઝોન્સ શું કરતા છે, પ્રોટીન બનાવે છે, એક્ઝોન્સ પ્રોટીન બનાવે, પ્રોટીન બનાવશે, બરાબર ને, પ્રોટીન બનાવે. તો પ્રોટીન ને અહીંયા તમને એવું કહેવામાં આવે છે કે પ્રોટીન બનાવતો જે વિસ્તાર હોય એની જ જાણકારી લેવાની, ફક્ત પ્રોટીન બનાવતો વિસ્તાર, તો એને કહેવાય એક્સપ્રેસ એક્ઝોન સિક્વન્સ ટેક્સ તરીકે ઓળખાય. ફક્ત પ્રોટીન બનાવતો ભાગ, એટલે કે આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય એના વિશે જ આપણે ધ્યાન આપવાનું, કે જે પ્રોટીન બનાવવા માટે જરૂરી છે તેવા, બરાબર. અને બીજી એક રીત એવી છે સિક્વન્સ એનોટેશનમાં, કે ભાઈ પ્રોટીન બનાવતો વિસ્તાર અને પ્રોટીન ન બનાવતો વિસ્તાર, મતલબ કે કોડિંગ ભાગ અને નોન કોડિંગ વિસ્તાર. કોડિંગ ભાગ પ્રોટીન બનાવે, નોન કોડિંગ વિસ્તાર કોડિંગ પ્રોટીન બનાવતો નથી. તો બધાની જાણકારી જે મેળવવાની હોય એને કહેવાય સિક્વન્સ એનોટેશન. આની અંદર મતલબ શું થાય, એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ નો મતલબ શું થાય, ફક્ત પ્રોટીન બનાવતો વિસ્તાર ડીએનએ નો, ફક્ત પ્રોટીન બનાવતો વિસ્તાર. આ બંનેનો અર્થ સમજી લેજો. આનો મતલબ ફક્ત ડીએનએ નો એવો ભાગ કે જે પ્રોટીન બનાવવા માટે વપરાય, ફક્ત પ્રોટીન બનાવતા એવો જ ભાગને આપણે ધ્યાનમાં લેવાનો. અને આનો મતલબ એવો થાય કે ડીએનએ નો એવો વિસ્તાર કે જેમાં પ્રોટીન બનાવતો ભાગ પણ હોય અને પ્રોટીન ના બનાવતો ભાગ પણ હોય, બરાબર. તો આપણે અત્યારે હાલમાં આનો ઉપયોગ કરીએ, આનો ઉપયોગ કરો કે ભાઈ કોડિંગ અને નોન કોડિંગ બધા અનુક્રમોની જાણકારી આપણે પ્રાપ્ત કરવાનો નિર્ધારિત કરો છે, બરાબર. તો અહીં લખી જુઓ, ડીએનએ માં રહેલા અનુક્રમોની જાણકારી મેળવવા માટે પહેલા તેને અલગીકરણ કરવામાં આવશે. હવે આ જાણકારી મેળવવી કઈ રીતે, કે કોડિંગની અંદર નોન કોડિંગમાં કાર્ય કઈ રીતે થાય, તો પછી આપણે જે ડીએનએ હોય ને એના ટુકડા કરવા પડે, ટુકડા, અને પછી એ ટુકડા કરીને એનું શું કરવામાં આવશે, ક્લોન કરવામાં આવશે. ક્લોન, ક્લોનનો મતલબ શું થાય, કે આ ટુકડાઓની પ્રતિકૃતિ બનાવવાની, ઝેરોક્સ કોપીઓ બનાવવાની, પ્રતિકૃતિ ઝેરોક્સ. તો એ ક્લોન કરવા માટે આપણે શું કરવું પડે, મેં હમણાં તો કીધું મશીનો જોઈએ, આપણી પાસે એવા મશીનો તો હોય નહીં, આ તો ડીએનએ છે ભાઈ. માટે આપણે હાલમાં એ ક્લોનિંગ કરવા માટે આપણે બે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, બેક્ટેરિયાના ઈસ્ટ વાહકો તરીકે ઉપયોગ થાય. ચેપ્ટર નંબર 11માં આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, બરાબર. બેક્ટેરિયાના ઈસ્ટનો ઉપયોગ થાય, બેક્ટેરિયાના ઈસ્ટની અંદરથી જે આપણને મળતું હોય વાહક તરીકે, જો આ વાહક લખ્યો છે, બેક્ટેરિયામાંથી મળતું હોય તેને કહેવાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, અને ઈસ્ટમાંથી મળતું હોય તેને કહેવાય ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, YSC અને BSC એક પ્રકારના વાહકો કહેવાય, બરાબર. આ વાહકોનો ઉપયોગ કરીને આપણે ક્લોનિંગ કરીશું. કઈ રીતે ક્લોનિંગ કરીએ તેના માટે તમને 11માં ચેપ્ટરમાં લઈ જવા પડશે, થોડીક વાર માટે તો તમને 11માં ચેપ્ટરમાં લઈ જાઉં.
જો 11મો ચેપ્ટર કડા આગળ બમા બમ બાગો આઈ ગયા આઈ ગયા છીએ આઈ ગયા તો જો આ ડીએનએ ની ક્લોનિંગ કરું છું મારા આ વિદેશી ડીએનએ નંબર બોલો હા પેજ નંબર 197 ક્લોન કરવો છે એટલે કે એની નકલો બનાવી છે. સાંભળો છો બધા મારી વાત? આપણે વાહક ડીએનએ તરીકે પ્લાઝમિડ લઈશું. વાહક ડીએનએ તરીકે કોણ લઈશું? પ્લાઝમિડ. પ્લાઝમિડ પ્લાઝમિડ નો મતલબ ખબર છે? પેલા ખબર છે, બેક્ટેરિયામાં આવે વધારાનું ડીએનએ. વધારાનું ડીએનએ હજાર વાળા ઉમે કીધું હશે કેટલીક વખત. બેક્ટેરિયામાં બે પ્રકારના ડીએનએ હોય. એક એનું આનુવંશિક ડીએનએ અને બીજું આવશે એનું પ્લાઝમિડ. તો આ પ્લાઝમિડ છે, સમજી લો કે આ પ્લાઝમિડ છે. બરાબર, પ્લાઝમિડ શું કામ કરે એ ચેપ્ટર 11માં આપણે જાણકારી મેળવીશું. બધું અત્યારે ભણશું તો 11મું ચેપ્ટર ભણી લેશું એવું થાય આપણને. એટલે ખાલી યાદ રાખજો કે આ પ્લાઝમિડ આપણે વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ પ્લાઝમિડ ઇકોલાઈ માંથી લીધેલું છે. ઇકોલાઈ, ઇસેરેસિયા કોલાઈ, કોલાઈ એમાંથી મેળવેલું પ્લાઝમિડ છે. હવે આ બંને જે ડીએનએ છે અને આ પ્લાઝમિડ છે એના ટુકડા કરવાના કોઈ ચોક્કસ પ્રકારના ઉત્સેચકથી, જેને રિસ્ટ્રિક્શન ઉત્સેચક કહેવાય, એને બધાથી ટુકડો કર્યો. જો આ એક ટુકડો દેખાય છે ડીએનએ નો, અને અહીંયા પણ ટુકડો કર્યો, જોઈ લો દેખાય છે. પછી આ ટુકડાના આની અંદર શું કરવાનો? ફિટ કરી દેવાનો. જોઈ લો નીચે આકૃતિ જોવામાં એ દેખાય છે તમને. પછી આ પ્લાઝમિડના પાછું બેક્ટેરિયામાં દાખલ કરી દેવાનું. જોઈ લો, ઇકોલાઈ બેક્ટેરિયા લખેલું છે શબ્દ. ઇકોલાઈ બેક્ટેરિયા છે એમાં પાછળ દાખલ કર્યું ને. હવે તમને ખબર કે ઇકોલાઈ બેક્ટેરિયા દર 20 મિનિટે બમણા થાય. 20 મિનિટ બમણા થઈ જાય બરાબર. આપણે 1 કરોડ લીધા, જસ્ટ વાત છે કે આવા 1 કરોડ પ્લાઝમિડ ને 1 કરોડ ડીએનએ લીધા છે. હવે 1 કરોડ બેક્ટેરિયામાં નાખ્યા, 20 મિનિટ થાય એટલે 2 કરોડ થઈ ગયા હશે. 2 કરોડ ક્લોનિંગ થઈ ગયું. આ પ્લાઝમિડ ની સંખ્યા 2 કરોડ થઈ ગઈ. હા હા, 20 મિનિટ થાય એટલે 4 કરોડ. સમજણ પડાય? ડબલ થશે. 4 8 32. એક દિવસમાં તો આપણા પાસે 70 કરોડ કરતા પણ વધારે પ્લાઝમિડ હશે. આપણા આની કોપી બનાવવાની છે ને, આ બ્લુ રંગનું દેખાય ને, કોપી બનાવવાની છે. કોપી બની ગઈ, જો 70 કરોડ કોપી બની. આપણે એક એમાંથી 70 કરોડ કોપી બની તો આ બધાના વાહકો કહેવાય કે જે આ ડીએનએ ની કોપી બનાવવા એના વાહકો કહેવાય. સમજ્યા? તો અત્યારે હાલમાં આપણે ચેપ્ટર 6 માં પાછા આવતરીયા. સિકલ સેલ એનિમિયા ચેપ્ટર 5 આવી ગયું. મારું બેટું ગઠ્યું જરા ડડ જો 5મો છે. અચ્છા ઢુ આવ્યું બડી, હું ખાલી જોઈન કે 5મો છે. એ તો અવાયું અવાયું પતવા આવ્યું. ઓહો, એમ નહી આ પેજ માં અવાયું એમ. હા, આરો હેડો જો. આને વાહકો કહેવાય. તો બેક્ટેરિયામાંથી જે વાહક મેળવાય ને એને કહેવાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. અને ઈસ્ટ માંથી મેળવાતું એવું વાહક તેને કહેવાય ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. સમજી ગયા? તો એ વાહકો સાથે આપણો જે ડીએનએ નો ક્લોન કરાવવાનું હોય એને જોડી દેવાના, એટલે એની હજારો નકલ બની જાય. આ રીતે આપણને ડીએનએ ની હજારો નકલ મળશે. પછી આપણે એનો શું કરીશું? અભ્યાસ કરીશું. કોપી કાઢવી પડે ને પેલા તો, અને કોપીઓ પછી આપણે શું કરીએ, બધા અલગ અલગ વ્યક્તિઓને આલીએ. એ બધા અલગ અલગ વ્યક્તિઓ કોપી પર કામ કરે કે ભાઈ આ કઈ રીતે છે, શું છે, કેમ કે દરેકના મગજ અલગ અલગ વિચારતા હોય. કોકના મગજમાં કઈક નવો વિચાર આવી જાય તો ઘણો બધો ફાયદો થઈ જાય. માટે બધી કોપીઓ બનાવીશું અને પછી બધા અલગ અલગ સેક્ટરમાં મોકલી દઈશું, એટલે બધા ત્યાંના મનુષ્યો જે હશે બધા કામ કરશે. આ કોઈ એક એક વ્યક્તિથી કામ ના થાય, આમાં તો બધા કેટલાય વ્યક્તિઓ કામ કરતા બરાબર. પછી શું કરવાનું? આ ખંડોને સ્વયંસંચાલિત ડીએનએ અનુક્રમના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે. એટલે જે ડીએનએ મળ્યો આપણને એની ડીએનએ ની સિક્વન્સ બનાવવામાં આવે. આનું કામ કર્યું હતું ફેડરિક સેગર, યાદ રાખજો. એના દ્વારા વિકસાયેલા સિદ્ધાંત પર કામ કરે છે. યાદ રાખ્યું કે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમણને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જાય છે. મતલબ કે સેંગરે એવું કીધેલું હતું કે ભાઈ આ એમઆરએનએ હોય તો આ એમઆરએનએ ઉપર જે પેલા નતા આમ 3 છાપેલા હતા, 3-3 ના બેઝ, તો આ બેઝ ઉપર ચોક્કસ પ્રકારનું એમિનો એસિડ આવશે. આ બેઝ માટે એના પોતાનો ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ હશે. એવું કહેનારો વૈજ્ઞાનિક કોણ હતો? ફેડરિક સેંગર. બરાબર, કે ભાઈ પ્રોટીનમાં એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હશે, એવું ફેડરિક સેંગરે કીધું.
તો આપણે એ ડીએનએ જે હશે એને જાણવાનું કે ભાઈ આમાં કઈ રીતે આ બધા જનીન સંકેતો ગોઠવાયેલા હશે એ પછી શોધવાનું, કેમ કે આપણા ડીએનએ તો મળી ગયો બરાબર. અને એમને લખ્યું કે આ અનુક્રમે તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા ઉપર આચ્છાદન કરતા પ્રદેશોના આધારે પણ ગોઠવાતા હશે, એટલે કે ઓવરલેપિંગ થતા હશે. ઓવરલેપિંગનો મતલબ શું થાય, આપણે કેટલીક વાર ઝેરોક્સ કોપી કાઢીએ ને, આગળ ઝેરોક્સ કોપી કાઢી હોય બરાબર, પાછળ કાઢવી છે, પણ આપણે કેટલીક શું કરતા હશું કે ઊંધું પેજ મૂકી દઈએ તેની ઉપરના ઉપર જ છપાય. તમારા ઘરે પ્રિન્ટર હોય ને, અને જો આપણે પહેલી વખત કોપી કાઢતા હોય તો ઘણી વખત એવું થાય ઓવરલેપિંગ થઈ જાય, એક પેજ ઉપર જ બીજું પેજ ઉપર ડબલ ડબલ બધું દેખાય બરાબર. તો અહીંયા કેટલીક વાર આપણા કેટલાક ખંડો એવા હોય રંગસૂત્રની અંદર કે જે ઓવરલેપિંગ બતાવતા હોય, વારંવાર એ વસ્તુ ડબલ દેખાતી હોય. ધારો કે અહીંયા જે સિક્વન્સ આવેલી હોય, બરાબર અલગ લઈ લઈએ આપણે, અહીંયા જે સિક્વન્સ આવેલી હોય એવી સિક્વન્સ નીચે પણ આપેલી હશે, કેટલીક વાર અહીંયા પણ આપેલી હશે, તો આનો ઓવરલેપિંગ કહેવાય બરાબર. ઓકે, આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવા, પંક્તિબદ્ધ એટલે કે આવી રીતે લાઈનસર ગોઠવવા. ફેર ફરીથી સમજાવ. ઓવરલેપિંગ માં શું સમજાવું બેન? ઓવરલેપિંગ એટલે એક ના એક વસ્તુ પર બીજી કે છપાય, એને ઓવરલેપિંગ કહેવાય. મતલબ કે એ જી સી ટી આવું છાપ્યું હોય તો એવું ને એવું ફરીથી નીચે એ જી સી ટી ગોઠવાઈ ગયેલું હશે, પાછું ફરીથી નીચે એ જી સી ટી ગોઠવાઈ જતું હશે, આના ઓવરલેપિંગ. વારંવાર એ વસ્તુ રિપીટ થયા કરતી હોય એક ડીએનએ ના ખંડ ની અંદર, એને ઓવરલેપિંગ તરીકે ઓળખાય. અને પછી આપણે શું કરવાના, એવા ઓવરલેપિંગ થતા હશે ને એજીસીટીની ગોઠવણી એને ધ્યાનમાં નહીં લેવા, ઓવરલેપિંગ થતું હોય એને થોડું ધ્યાનમાં લેવાનું હોય. શરૂઆતનો જે ક્રમ આવી ગયો એ ધ્યાનમાં લીધો, પછી બીજો ક્રમ ધ્યાનમાં નહીં લેવાની જરૂર ચાલશે, કેમ કે એ જે પહેલો ક્રમ આપણને એજીસીટી શું કામ કરે છે ખબર છે, તો ભાઈ બીજા એના પછીનો જો ઓવરલેપિંગમાં ફરતી એજીસીટી આવતો એ ખબર જ છે કે ભાઈ એક શું કામ કરવાનું હશે, ત્યાંથી આપણી મહેનત બચી જાય. એક ના એ જી સી અને ટી આને જે આ ક્રમ ગોઠવાઈ ગયો છે, તો આ ક્રમે શું કામ કર્યું એના પછી ફરીથી અહીંયા એજી સિટી ગોઠવાયેલો હશે, તો આપણને ખબર તો પડી જ જાય ને કે અહીંયા જે કામ કરતો હતો એ જ કામ આ કરવાનું છે ત્યાં, તો આ ઓવરલેપિંગથી કામ ઓછું થઈ જશે આપણું એમ. અને પછી આવા બધા ઘણા બધા એજી સિટીના ગોઠવણીના જે હશે ક્રમો બધા એને પંક્તિબદ્ધ કરવાના, અને કોમ્પ્યુટર આધારિત એના પ્રોગ્રામ વિકસાવવાનો. પ્રોગ્રામ એટલે હવે બધા હોય પ્રોગ્રામ હોય, તો જો આ લખ્યું એનિમેશન, આ બધું લખ્યું છે દેખાય છે. હા, આ એક વ્યક્તિ, આ વ્યક્તિનો કોષ, આ સેલ છે. સેલમાંથી આપણે કોષ કેન્દ્રમાંથી લીધું રંગસૂત્ર, ડીએનએ, ડીએનએ માંથી આપણે ક્લોનિંગ કર્યા. એ ક્લોનિંગની જેટલી પણ માહિતી હોય, ઓવરલેપિંગ હોય કે ના હોય, આ બધા ક્રમ દેખાય બધા ગોઠવેલા, આ બધા ક્રમના પછી આપણે અહીંયા કોમ્પ્યુટરમાં લીધા, આ બધા ક્રમના આપણે કોમ્પ્યુટરમાં લીધા, અને પછી આપણે એનું અર્થઘટન કરીશું કે ભાઈ એ શું કામ કરશે. પ્રોટીન બનાવશે, ઉત્સેચક બનાવશે. સાંભળો, અવાજ આવે છે? ચોપડી દેખાય? હવે આપણે શું કર્યું સાંભળો, અનુક્રમો જે હશે આ બધા જે ગોઠવણી થઈ હશે ડીએનએ ની, એને એક કોમ્પ્યુટરમાં લઈ લીધી, પછી આપણે એનું અર્થઘટન કરીશું. અર્થઘટનનો મતલબ કે એનાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય, કેવા રોગો થાય, કે રોગો પર સારવાર કેવી થાય, એ બધું જાણકારી લેવાની. એસજીપી નો મતલબ એ થાય, તમે અત્યારે જાઓ છો લેબોરેટરીમાં, તમે જતા હશો તો લેબોરેટરીમાં લોહી આપ્યું કે યુરિન આપ્યું આપણે, તો એના આધારે આખો રિપોર્ટ તૈયાર થાય. રિપોર્ટના આધારે ડોક્ટરને ખબર પડે કે ભાઈ શું પ્રોબ્લેમ છે આને, અને એના આધારે એ સારવાર કરશે ડોક્ટરો. જો એસજીપી ના હોત તો બધી સમસ્યા ઉભી થાત, આપણને ખબર જ ના પડત રોગો વિશે જાણકારી કે કયો રોગ થયો અને શું સારવાર કરવી, લક્ષણોના આધારે આપણે કામ કરવું પડે બરાબર. એટલે આ એસજીપીથી આ મોટો ફાયદો થાય છે બરાબર. છેલ્લે તમને એવું કીધું કે આપણે પાસે કેટલા જોડ રંગસૂત્ર છે, 23 બરાબર, અથવા તો 46 રંગસૂત્ર કહેવાય. પણ હજુ પણ રંગસૂત્ર એકનો જે અનુક્રમ હતો ને એ મે 2006 જે હતું ત્યાં સુધી બાકી હતો. 24 જોડ, 16 આપ્યું છે 2016. આ સુધારી કાઢજો, 2006 પાક્કું ભૂલ છે, કેમ કે આપણે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો કરવાનો હતો? 2003 માં પૂરો થઈ ગયેલો હતો 2003 માં, પણ એક જ રંગસૂત્રની બાકી રાખ્યું હતું જે 2006 માં પતી હતું. એક રંગસૂત્રની અંદર જે આ ગોઠવણી હોય ને, એજીસીટીની ગોઠવણી, બસ એ રંગસૂત્ર એકનું જ બાકી રાખ્યું હતું. કેમ કે રંગસૂત્ર એક છે ને, એની અંદર આટલા બધા જનીનો આવેલા. જો પ્રથમ રંગસૂત્ર 2968 જનીનો છે, માટે વાર લાગી, માટે વાર લાગી, એના અનુક્રમ જોવા માટે વાર લાગી હતી, માટે એ આપણે 2006 માં પતી ગયું હતું, 2006 માં પૂરો થયો. આમ તો 2003 માં પ્રોજેક્ટ પતી જ ગયો હતો, ખાલી 46 રંગસૂત્ર હતા, 46 માંથી એક જ રંગસૂત્ર બાકી હતું. સમજી ગયા? અને 2006 માં એક્સ અને વાય ના, 2006 માં એક્સ અને વાય હતા ને, એના પણ અનુક્રમ આપણે જાણકારી પૂરી કરી દીધી હતી બરાબર. 23 જોડ હોય, 23 જોડ માંથી 22 દૈહિક હોય, 23મી જોડ આઈ રહી કહેવાય એક્સ વાય વાળી,
આપણને મોટા ભાગના જનીનો વિશેની જાણકારી મળી ગઈ હતી એમ બરાબર. બોલ અમને એમસીક્યુ માં એમ 2003 ને 2006 બંને આપ્યો હતો, અમારે કયો ઓપ્શન ટિક કરવાનો? ભાઈ 2006 આપશે ને તમને લોકો, ચોખ્ખું કર્યું હશે કે રંગસૂત્ર એક ની વાત કરે છે કે પછી નોર્મલી જે પ્રોજેક્ટ પૂર્ણ થવાનો છે એની વાત કરે છે? એમ નહીં સર, એમ કે છે કે 2006 કે 2016 આપીત કોઈ લેવાનું એમ 2006 જ લેવાનું 2003 ને 2006 એમ જો ભાઈ હા ત્રણ નહીં લી 16 આપ્યું છે એટલે પણ 2006 તો પૂરું થઈ ગયું તમારે 2006 માં એટલે એને એવું પૂછું. તમે જો તમારી ચોપડી છે ને, તમારી ચોપડી જૂની છે માટે તમારે ત્યાં ભૂલ છે, અમારી ચોપડી નવી છે. જો હું તમને બતાવું, મેં તમને નવી કઈ રીતે પૂઠાથી નવી રહી જોવાની, 2006 છે નવી છે ને. હું તમને કોઈ રીતે જોવો, અહીંયા જુઓ પુનઃ મુદ્રણ 2020 લખ્યું હશે ને એ ચોપડી એકદમ અહીંયા બધી ભૂલો સુધરી નહીં. લેવા કે આજ ભૂલી ગયો છું, મેં તમને 11 મુદ્રણ માં આવું શીખવાડ્યું હતું. ચોપડી જૂની લાવવા પછી એવું જ થાય. મેં તમને કીધું તું 11 માં એટલા માટે સમજાયા હતા કે ધ્યાન રાખજો. હવે શું, હવે તો ચાલશે જ ને કામ. બીજું પડકારરૂપ કરે જનીન સંકુલ ને આનુવંશિક અને ભૌતિક નકશાઓ તૈયાર કરવાનો હતો. આનો મતલબ શું થાય? ચલો આપણને એજીસીટી ની ગોઠવણી તો ખબર પડી, પણ પછી એના નકશા બનાવવા હતા. નકશા એટલે કે ભાઈ પહેલા નંબરનું જે રંગસૂત્ર હતું, તો પહેલા નંબરના રંગસૂત્રમાં ડીએનએ ની ગોઠવણી કઈ રીતે થયેલી છે, ડીએનએ એટલે જીનોમની ગોઠવણી કઈ રીતે થયેલી છે, નંબર 2 ઉપર કઈ રીતે ગોઠવી છે, નંબર 3 ઉપર કઈ રીતે ગોઠવી છે, એ બધું જોવું હતું. આપણે તો ખાલી એજીસીટી ની આ ગોઠવણી જ દેખાય છે. જોવા દેખાય છે અહીંયા આ કેવી રીતે ગોઠવાઈ છે? મળી હતું આપણને એક્ઝેક્ટ ખબર નથી કે નંબર 1 રંગસૂત્ર ઉપર, નંબર 2 રંગસૂત્ર ઉપર, નંબર 3 રંગસૂત્ર ઉપર કેવી રીતે ગોઠવાય ને શું કામ કરે. નકશો તમે કોઈ પણ જો તો તમને ખબર પડે કે મારે કઈ દિશામાં કેટલું અંતર કાપવાનું થશે, અને એના આધારે આપણે સમય નક્કી કરીએ બરાબર કે ભાઈ આટલું અંતર કાપતા મારા ઓછામાં ઓછા 5 કલાક થશે. એટલે એ પ્રમાણે આપણે બધી વ્યવસ્થા કરી નીકળીએ. તો અહીંયા નકશા તૈયાર થઈ જાય ને, આ એસજીપી ના નકશા તૈયાર થઈ જાય ને આનુવંશિકતાના, તો આપણે એના આધારે કહી શકીશું ભવિષ્યમાં કે ભાઈ આ વ્યક્તિના 42મા વર્ષે ડાયાબિટીસ થશે. આનુવંશિક રોગો વિશે જાણકારી આપીશું એમ એક્ઝેક્ટ બરાબર, કે જેથી એ વ્યક્તિ શું કરશે, ગળ્યું ખાવામાં ધ્યાન રાખશે, થોડીક એક્સરસાઇઝ કરશે, જેથી 42મા વર્ષે એને ડાયાબિટીસ ના થાય. જે જનીનિક રોગો હોય ને એની એક્ઝેક્ટ જાણકારી ભૌતિક નકશાના આધારે મળી જાય. આપણે આમ એના ભવિષ્યની સચોટ આમ શું કહેવાય વર્ણન કરી શકીશું કે ભાઈ આનું કુદરતી મૃત્યુ 85 વર્ષે થવાનું છે, એ પણ કહી શકીશું. થઈ ગયું છે, શોધાઈ ગયું નહીં, શોધાયું તો રામાયણ છે. જે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓળખ સ્થાન તરીકે ઓળખાય, હમણાં જ આપણે એક આવ્યું હતું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ડીએનએ ના ટુકડા કરે છે. હવે 11મા ચેપ્ટરમાં બતાવ્યું તમને આની બધી માહિતી 11મા ચેપ્ટરમાં ભણશો એટલે ખબર પડી જશે. પોલીમોર્ફિઝમ એટલે સતત પુનરાવર્તિત એકમો. પોલીમોર્ફિઝમનો મતલબ શું થાય? વારંવાર રિપીટ થતા એકમો, એને પોલીમોર્ફિઝમ કહેવાય. અને એ જે સ્થાન હોય એને ઓળખવાની ક્ષમતા કોની પાસે હોય? ઉત્સેચક પાસે. અને ઉત્સેચકનું નામ શું છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. બરાબર, એનું પોતાની ઓળખ સ્થાન હોય. ભાઈ આ ડીએનએ હોય ને, આ ડીએનએ છે ને, આ ડીએનએ ની અંદર ચોક્કસ ઓળખ સ્થાન હોય. આની અંદર આ ભાગ હોય, પછી અહીંયા એક આ ભાગ છે, પછી અહીંયા એક આ ભાગ છે. તો આજે મેં 3 લાઇનો કરી ને, એ લાઇનો આ ઉત્સેચકના ઓળખ સ્થાન કહેવાય. આપણી પાસે 250 થી 300 ઉત્સેચકો છે આવા, કે જે દરેક પોતપોતાના ઓળખ સ્થાન અલગ રાખતા હશે.
હવે ચેપ્ટર 11 ભણ્યા કે જો તમને બહુ જલ્દી ખબર નહીં પડે પણ ટૂંકમાં એટલું સમજી લો કે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય ને એ ડીએનએના ગમે ત્યાંથી ના કાપા ડીએનએના ગમે ત્યાંથી કટ કરે નહીં એક્ઝેક્ટ જગ્યાએથી જે ડીએનએના શું કરે ટુકડા કરશે અને એક્ઝેક્ટ જગ્યા એટલે એના માટેનું ઓળખ સ્થાન કહેવાય બસ અત્યારે યાદ રાખો કે જે પુનરાવર્તિત એકમોના બનેલો ભાગ જેના પોલિમોર્ફિઝમ તરીકે ઓળખાય એ લખ્યું જોઈએ પુનરાવર્તિત ડીએનએ અનુક્રમ કે જેના માઇક્રો સેટેલાઇટ એટલે કૌંસમાં લખ્યું છે કે પુનરાવર્તિત ડીએનએ અનુક્રમોમાં પોલિમોર્ફિઝમનું પ્રયોજન આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટમાં આપણે અભ્યાસ કરીશું એટલે આની સંપૂર્ણ માહિતી તમને તેમાં આવશે જો તો પાર્થિયા કટ થઈ ગયું છે અવાજ આવે છે મિની સેટેલાઇટ શબ્દ લખે જો અને એ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે આ શું છે ડીએનએ ફિંગરપ્રિન્ટની માહિતી છે તો આપણને અહીંયા એવું કીધું છે કે આપણે આગળ આનો મતલબ આગળ ભણીશું એમ આ ભાગમાં આનો સંપૂર્ણ વિસ્તાર ત્યારે આપણે માહિતીથી ઉપયોગ કરીશું બસ તો અત્યારે આટલા સુધી રહેવા દો આ બધું એમસીક્યુ વીએસક્યુ છે એક જ પ્રશ્ન આવ્યો બે ગુણનો લક્ષ્યાંકનો બસ બાકી બધું એમસીક્યુ વીએસક્યુ પછી લક્ષ્યાંક લક્ષણો આપે છે એસજીપીના લક્ષણો નવ આપેલા જો બરાબર ચલો પતાવી દઈએ તમે આને સર એ બી પૂછાશે એમસીક્યુ માં ના 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 આ 3 માર્ક્સ નો કે 2 માર્ક્સ 4 માર્ક્સ 3 માર્ક્સ ભાઈ સાંભળો 2 માર્ક્સ નો આવે તો 4 મુદ્દા 3 માર્ક્સ નો તો 6 મુદ્દા લખવાના 4 માર્ક્સ માં તો બધા લખવાના 4 માર્ક્સ નો આ 8 મુદ્દા 9 મુદ્દા લખી દો 9 છે બધા લખી નાખવાના સમજ્યા ચલો પેલું જુઓ લક્ષણો નંબર એક એસજીપી એટલે કે હ્યુમન જીનોમ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 3164.7 મિલિયન બેઝ 1 મિલિયન એટલે 10 લાખ થાય એટલે આ આંકડો ઘણો મોટો આવે બરાબર એસજીપી ની અંદર ઘણા બધા બેઝ જોડ જોવા મળતા હશે એમ કહે છે તો આ બધી બેઝ જોડને આપણે જોવાની છે ઓળખવાની છે તો તમારો પહેલો એમસીક્યુ પણ કહેવાય જ ને હ્યુમન જીનોમમાં કેટલી બેઝ જોડ જોવા મળે તો તમારા આંકડો યાદ રાખવાનો બધા આંકડા બહુ આવે એક જનીનની વાત કરીએ ને આપણે એક જનીન સરેરાશ 3000 બેઝ ધરાવે એક જનીન એટલે ખબર પડે છે ને મેં હમણાં તો શું કીધું કે આ ડીએનએ છે હા તો આ ડીએનએનો આટલો ટુકડો થયો તો આ ટુકડાની અંદર સરેરાશ કેટલા બેઝ જોડાય 3000 બેઝ 3000 બેઝ કે જેના આકારમાં અત્યંત ભિન્નતા હોય દરેકની અંદર ભિન્નતા જોવા મળતી હશે આ ટુકડામાં 3000 તો પછી બીજો એક ટુકડો આવતો હશે એમાંય 3000 હશે તો આના કરતા આ અલગ હશે એમ આ બંને એકબીજાથી અલગ અલગ પડતી હોય તો ભાઈ એક અલગ અલગ હોય તો જ અલગ અલગ કાર્ય થાય આ ઉચ્છેચક બનાવતા હોય અંતઃસ્ત્રાવ બનાવતા હશે બરાબર મનુષ્યનો જ્ઞાત એટલે કે જે જાણીતો હોય તેઓ જનીન ડિસ્ટ્રોફિન છે નામ યાદ રાખજો કે જેમાં 2.4 મિલિયન બેઝ જોડ મળી છે આપણને કેટલી બધી કહેવાય તમને એમ કીધું કે કોઈક જનીન હોય ને એમાં કેટલી બેઝ પહેરાય 3000 તો મનુષ્યની અંદર સૌથી મોટા મોટો જાણીતો જનીન કયો ડિસ્ટ્રોફિન નામ યાદ રાખજો ડિસ્ટ્રોફિન ડિસ્ટ્રોફિન જાણીતો ડિસ્ટ્રોફિન છે અને એમાં કેટલી બેઝ જોડાયેલી હશે 2.4 મિલિયન જનીનોની સંખ્યા જુઓ આંકડા તો જોવા આપે છે અંદાજિત સંખ્યા કેટલી છે 30000 ખરેખર કેટલી છે ખરેખર કેટલી છે 80000 થી 140000 આપણે તો આટલી જ ઓળખી શક્યા છીએ હજુ તો આટલી બધી શોધવાની બાકી છે લગભગ બધા જ 99.99% ન્યુક્લિઓટાઇડ બેઝ બધા મનુષ્યમાં એક જ સરખા હોય મતલબ કે આ ન્યુક્લિઓટાઇડ બેઝ એટલે સમજી ગયા ને પેલા એ ટી સમજી ગયા સી બધા માં જ છે ખાલી 0.1% કદાચ જુદા પડતા હશે પણ આપણને 0.1% મળ્યો નહીં મળ્યો હોત તો આપણે નવું અંદર ના ઉમેરી બેઝ જોડ જેમ એ અને ટી સાથે હોય જી અને સી સાથે કોઈક નવી બેઝ મળી હોત તો આપણે ઓળખત પણ આપણે મળી નથી આપણે 100% નહીં લખ્યું 99.99%
આપણે ડીએનએ માં નતા યુ ક્રોમેટિન ના હિટ્રોક્રોમેટિન કીધા હતા પ્રોટીન માટે સંકેત કરે છે. 58% જીનોમ હજુ આપણને ખબર નહીં શું કામ કરે છે. જીનોમ શબ્દ છે, ધ્યાન રાખજો. જીનોમ એટલે સમજી ગયા બરાબર. હા, તો આપણે 2% કરતા ઓછા જેની હજુ ખબર પડ્યા કે ભાઈ અમુક અમુક પ્રોટીન બનાવે, જેમ કે મારી રીતે બનાવે, ઇન્સ્યુલિન બનાવે, ફલાણું બનાવે, ટીકડું બનાવે, બાકી અમુક તો ખબર જ નહીં શું કરે જ આ જીનોમાં શરીરની અંદર. એ બધું ખબર પડી જાય ને તો આપણે પોતે જ ભગવાન બની જઈએ. આપણે પોતે જ મરીશું, જીવીશું, બાજુ મર્યું, કોઈ મરી ગયેલા જીવ તો કરી લેશું. મરી ગયેલા ને આપણે જીવ તો કરી શકીશું, જો બધું જાણકારી મળી જાય ને 100%. હ્યુમન જીનોમ નો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમો થી બનેલો છે. હ્યુમન જીનોમ નો મોટો ભાગ એટલે આ પુનરાવર્તિત ક્રમો કહેવાય. આનો જ બનેલો છે બધાની અંદર. પુનરાવર્તિત ક્રમો ડીએનએ ના ફેલાયેલા ભાગ છે કે જે ક્યારેક ક્યારેક 100 થી પણ 1000 વખત પુનરાવર્તિત થાય છે. ડીએનએ નો ફેલાયેલો ભાગ કહેવાય. કયો? એ જી સી ટી. આ ગોઠવણી કરીને તો તમને એવું કીધું કે 100 થી પણ 1 જ જનીન ની અંદર 1 જ રજૂત્રમાં 100 થી પણ વધારે વખત આવતા હશે. આ ક્રમ એ જી સી ટી નો ક્રમ કેટલી વખત આવતો હશે એવું મનાય છે કે તેનો સીધો સાંકેતિક કાર્યમાં કોઈ સંબંધ હતો નથી, પરંતુ ત્યાંથી રંગસૂત્રની સંરચના, ગતિકી અને વિકાસ વિશે જાણકારી થાય કે રંગસૂત્ર કેવું છે, કઈ રીતે બન્યું છે, શું કામ કરે છે. બસ એટલી જ જાણકારી મળે. એક્ઝેક્ટ શું કામ કરે છે એ ખબર નહીં પડતી આપણને, બરાબર. પ્રથમ રંગસૂત્રને 2968 આ બોર્ડમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. અને સૌથી ઓછા જનીનો કોની પાસે છે? વાય રંગસૂત્ર પાસે, 271 પાસે. છેલ્લે એવું કીધું છે કે વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યા ઉપર એકલ બેઝ ડીએનએ તફાવત એસએનપી મતલબ કે સિંગલ યુનિલોકેટેડ પોલિમોર્ફિઝમ જેને સિનેપ્સ તરીકે ઓળખાતી એક પ્રક્રિયા છે એના આધારે એવું કીધું છે કે 1.4 મિલિયન જગ્યાઓ એવી છે કે જે વારે ઘડે રિપીટ થાય છે. એટલે આનો મતલબ શું થયો તમને કહું? ઘણા લોકોને આમાં ખબર નહીં પડતી, શિક્ષકોને ખબર નહીં પડતી, સાયા છોકરાઓને ખબર નહીં પડતી. આ સિનેપ્સનો મતલબ એવો કહેવા માંગે છે કે અહીંયા તમે જુઓ એ જી સી ટી ટી સી આવું છે કે નહીં? આ એક જીનમ છે. હવે બીજાની અંદર કેવો છે ખબર? એ યુ સી ટી ટી સી, પાછો એ એ અહીંયા આવશે સી સી ટી ટી સી, પાછું એ એ સી ટી ટી સી. તો તમે ધ્યાનથી જુઓ આ વચ્ચેનો જે ભાગ છે ને એ જ બદલાય છે. પાછું સમાન જ રીતે બધા બધા સરખા છે, જોઈ લો ક્રમ, પણ ખાલી આ વચ્ચેનો આટલો જ ભાગ જ બદલાય છે. જોઈ લો વચ્ચેનો ભાગ જ બદલાય, બાકી બધામાં સી ટી ટી સી સી બધામાં જો એ જ ભાગ છે પાછળ. આગળ બધામાં એ એ છે, ખાલી વચ્ચેનો ભાગ બદલાયો ને. તો આ જે ક્રિયા થઈ ને આવી આપણા મનુષ્યની અંદર 1.4 મિલિયન જગ્યા છે એમ કે જેના એનપીએસ તરીકે ઓળખાય છે. આવી જગ્યાઓને એનપીએસ તરીકે ઓળખાય, બરાબર. અને એ ક્રિયા જે હશે ઓળખવાની ક્રિયા એને સિનિપ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ માહિતી રંગસૂત્રમાં એ જગ્યાઓ કે જે રોગો સાથે સંકળાયેલો ક્રમ હશે માનવ વિદ્યાર્થીઓ તપાસ મેળવવા માટે સહાયક છે. મતલબ કે આ બધાની અંદર આ જે વારેઘડે ક્રમ અલગ અલગ આવતો હશે, આ જી આવ્યો, આ યુ આવ્યો, અહીંયા સી આવ્યો, અહીંયા એ આવ્યો, તો દરેકના કામ અલગ અલગ છે, દરેક અલગ અલગ કાર્યો કરતા હશે. ખાલી એક એક સિક્વન્સ બદલાય છે ને બધાના કાર્ય બદલાઈ જાય છે, બધાની ભિન્નતાઓ જોવા મળતી હશે ખાલી એક સિક્વન્સના આધારે. બાકી બધું સરખું જ જુઓ, સી ટી ટી સી બાકીનું પછી લઈશું આપણે, કેમ કે ટાઈમ તો 8:58 થઈ ગઈ. અને ચલો તો પછી મળીએ, આવજો. બાય. જય સ્વામિનારાયણ. આજ લેક્ચર છે.